જૂનાગઢ નું ભવનાથ હોય કે કાશી વિશ્વનાથ હોય, શિવરાત્રી આવતા દરેક શિવ મંદિર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠે છે, તો નાગા સાધુઓ અને બાવાઓનો પણ અહીં જમાવડો થતો હોય છે. હવે વાત કરવી છે 16 વર્ષ પહેલા શિવરાત્રીમાં બનેલા કિસ્સાની. એક શોખ માટે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તે વિશે અમદાવાદના ફોટોગ્રાફર વિવેક દેસાઈથી વધુ સારી રીતે કોણ જાણી શકે. ફોટોગ્રાફીનો શોખ હોવાના કારણે 2001માં તેઓ પહેલીવાર બનારસ પહોંચ્યા, પછી તો બનારસ તેમનું બીજું ઘર બની ગયું. આ સમયે કુંભના મેળાની એક ડોક્યુમેન્ટરીએ નાગા સાધુઓની ફોટોગ્રાફી કરવાની ઈચ્છા તેમના મનમાં જાગૃત થઈ. આખરે 2007માં એ સમય પણ આવી ગયો અને તેઓ બનારસ પહોંચી ગયા. ત્યાં પહોંચીને ઘાટ ઉપર ઉભેલા 2 સાધુ અને નાગા સાધુની તસવીર જ્યારે તેમણે લેવાનો પ્રયત્ન કર્યો અને તેમની પાછળ નાગા સાધુ ખુલ્લી તલવાર લઈને દોડતા દોટ મૂકી, થોડા સમય પછી તેમની મુલાકાત પ્રાણગીરી સાધુ સાથે થાય છે. તમારે જેમ સાધનાનું આ સાધન છે ઈશ્વર સાથે અનુસંધાન કરવાનું, એવી રીતે કેમેરા મારું સાધન છે, એટલે 1 મિનિટ સેકન્ડ માટે અટકી ગયા. અને મને લાગે છે અટકી ગયા ને મારો ટર્નિંગ પોઈન્ટ હતો. એમણે 1 સેકન્ડ માટે પોઝ લીધો અને પછી ત્યાં સુધી અમે ગંગા કિનારે આવી ગયેલા. એટલે એમણે કીધું કે ભાઈ અમારે સાથ રહેના હૈ તો આપકો કપડે ઉતારને પડેંગે, ચરસ ગાંજા પીના પડેગા. મેં કીધું હા મેં પીઉંગા. તો કે કપડે ભી ઉતારને પડેંગે? મેં કીધું હા મેં ઉતારને ઉતારું. તો કે નહીં અભી ઉતાર દો. એટલે મેં મારા કપડાં ત્યાં જ ઉતારી દીધા અને કે જાઓ અબ ગંગા મેં સ્નાન કરકે આવો. એ પછી વિવેકભાઈ આ સાધુઓ વચ્ચે તેમના જેવા જ થઈને રહ્યા. આ 10 દિવસમાં અનેક અનુભવો પણ થયા હતા અને મેં પણ આશીર્વાદ આપ્યા. અને મારી પાસે જ્યારે હું 10 દિવસ પછી નીકળ્યો ત્યારે મારા હિસાબે મને લાગે છે કે 7600 જેવા સમથિંગ એવા રૂપિયા હતા, એ મારા પોતાના જે મને લોકોએ આપેલા એ. એટલે મેં કીધું આ પૈસા તો હું નહીં રાખું. તો કે ના આ પૈસા તો તમારા જ હવે. એટલે પછી મેં ભંડારામાં જમા કરાવી દીધા. એ વસ્તુ અલગ છે પણ આવા અનુભવો પણ થયા કે હું કોઈને આશીર્વાદ આપું ને કોઈ મને પૈસા આપે નહીં, એ પૈસા મારે રાખી લેવાના. 10 દિવસ સુધી નાગા સાધુઓ સાથે રહ્યા. ફોટોગ્રાફી કર્યા પછી વિવેકભાઈને એ સાધુઓ છેક હરીશચંદ્ર ઘાટ સુધી મૂકવા આવ્યા અને તેમને આશીર્વાદ પણ આપ્યા. આખરે વિવેકભાઈનું એ સપનું પણ પૂરું થયું. બનારસ સાથેના આવા યાદગાર પ્રસંગ ડોક્યુમેન્ટ તરીકે સચવાશે એવો વિચાર સુદ્ધા વગર શરૂ થયેલી તેમની જર્ની બનારસ ડાયરી પુસ્તક સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થઈ. કમલ પરમાર, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.